श्री जी महाराज बहुत जबरी बात करे अपने बद्दा ने लागू पड़े हो मान हो तेने पगे लागतो नहीं બધાને માન તો છે જ તો મારા કોઈને પગે લાગતા નથી કોઈને પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો હરિજનને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનવું છે જો આ સત્સંગ જ દાસ ભાવનો છે સરદાર જરાક મૂછામ કરે ગભળ્યું ઠેકાણું ના પડે મહારાજ છે સાચી લે છે બીજી રીતે પણ મહારાજનું મત આ છે રદગદ અભિપ્રાય કે હું માન હોય તેને પગે લાગતો નથી મને ચીતરી ચડે છે માન હે મહારાજ સંતોને હંમેશા વાત કરતા નિર્માણી સંત મને બહુ ગમે છે નિર્માણી સંત મને બહુ ગમે છે અને માન તો લેશ માત્ર ગમતું નથી લેશ માત્ર લેશ એટલે યોગ્ય અપાર્થ કરતા કે આપણે હાથ પહેલાના જમાનમાં છે ને ઘી સૂંઘતા આમ લાગે સૂંઘે તો એમાંથી 17 જણ લઈ લે અને જે વચ્ચે લેશ કર તમારે લેશ માત્ર માન તો ગમતું જ નથી એટલે આ સત્સંગ દાસભાવનું છે એટલે દાસભાવ પ્રતિક પ્રયાણ કરું એ બાજુ જ્યાલું માન તો રાખવું જ નહીં આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ BAPS સંપ્રદાય માન જોઈએ જ નહીં બધું બગાડે શ્રીજી મહારાજ પોતે વાત કહીએ માન બધું બધા કામ બગાડી નાખે છે જેમાં માન પડે ને એક જરાક એક કામ બગડે જેમ દૂધપાક હોય બેમણ દૂધપાક હોય સરસ સુરતી દૂધપાક આમ યોગીઆપા કહે કે પેન્સિલ નાખે તો ઊભી રહે પડી ના જાય એટલો ઘટ સુરતી દૂધપાક પણ જરાક એમાં આપણે સાપનો ઝેર પડે જરાક વધારે નહીં પણ ટોપ ટુ બોટમ બધું જ ઝેર થઈ જાય ખાલી એટલું જ નહીં એટલું પોર્શનમાં નહીં બધું જ ઝેર થઈ જાય તો મારે કે માન જેમાં પડે બધું જ ઝેર થાય બધા કામ બગાડી નાખે એટલે આપણે એ બાજુ ગતિ કરીને પ્રાર્થના કરી મારે હે મહારાજ મારે નિર્માણી બનાવો એ પ્રાર્થના કરી ગમે પ્રકારે પ્રાર્થના કરી આજી કરી પણ માન તો મહારાજને લેશ માત્ર ગમતું હોય તો આપણે માન રાખીને ક્યાં જવાના છે મારાથી તદ્દન વિરુદ્ધ આપણે થયા માન તો છે જ પણ કરું શું એના માટે પ્રાર્થના કરી આજી કરી મહારાજને મારામાં માન કાઢો આ બન્યું છે હું માન હોય તેને પગે લાગતો નથી પરંતુ જે હરી ને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું ખભે બેસાડીને ફેરવો સર્વોપરી માનું છું મારે
पहली बार जता था महाराज ने पाछा बोलावा, पन कोई मिलू कि ये तो आवसे, ये आवसे क्या जैसे जम्मा जम्मा क्या जैसे, तो रोकी पन अंदर हसे तो नहीं तो महाराज पास पहुँची जात। तो जो लेस में तो मान बगाड़ू बधु बधु बगाड़ू। अने योगी बापा ने पूछवा मांगू कि बापा तमे मच्छाओ गया छो? बापा के अमने खबर ज नहीं कई दिशा में आयु। आटलू बधु सत्पुरुष के अने योगी बापा जीवा के योगी तो बधा ने पगे लागे बधा। अने आ के मने खबर नहीं कई दिशा में आयु के तिरस्कार। અને કોઈ ગયું નથી, અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિયન છે, બધા આપણે બધા મારાના સંબંધ પામ્યા, શાસ્ત્રી વ્યયરૂપ યોગી આપણ પ્રમુખ સાહેબ મહારાજ દ્વારા સંબંધ પામ્યા, એ બધા એની સર્વે હરિજન છે। આવી બુદ્ધિ સદા જેને હોય, આપ ફરતું હોય, વધ શુદ્ધ ચાલતું હોય, ગરીબમાં વધ ગરીબમાં શુદ્ધ, પણ સદાય આમ એક ધારો સદાય બુદ્ધિ હોય, તેને ક્યારેય માન આવતું નથી। મોટા મોટું શત્રુ માન, એક માન ક્યારેય આવતું નથી, કેટલી મોટી વાત। માન ના એટલે તો મહારાજના અતિશય વાલા થઈ ગયા। મહારાજ કહે કે અમે નિર્વાણી સંત બહુ 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 ગમે છે, હરિજનને આ લોકના સમજે છે, જો બધા હરિભક્તો તમે બધા તમે તમે એમને આ લોકના સમજો, આ આ લોકના સમજે। તો મહારાજ શું કહે છે, હરિજનને આ લોકના સમજે તેના હૃદયમાં કામ ક્રોધ લોભનો પૂર આવ્યા કરે છે, આટલું જ। હરિજન હરિભક્તો બધા દિવ્ય છે, અક્ષરધામના નિવાસી છે, એને વિશે કોઈ ભાવ પરઠો નહીં। જો આપણે પરદેશથી કોઈ યુરોપિયન આવ્યો હોય તો જુદી જ ભાત પડે, આપણે જુદી જ દ્રષ્ટિ જોઈએ એને, ભલે ગમે મોટો હોય પણ તો એના માટે માન અહોભાવ રહેશે જ। તો આવા છે આ બધા હરિભક્તો, દેખાય છે મનુષ્ય, કોઈ મનુષ્ય નથી, બધા આવા છે। આ તો મહારાજે આપણી સામર્થ્ય ઢાંકી રાખી છે, માસ્ટર પ્લાન આપણું મોક્ષ કરવા માટે બધું તંત્ર ઊભું કર્યું, પણ આપણે કોઈ મનુષ્ય નથી, કોઈ મહારાજ શ્રીજી મહારાજના સંબંધ દ્વારા ગમે એવા હોય ખરા, આપણે કોઈ સાહેબ હોય અને એનો પટ્ટાવાળો હોય તો કેફમાં ફરતો હોય, મારા સાહેબ કરે, તો આપણે આવી આ સમજણ જ ફેરવવાની છે। દેખાય છે એવા નથી, આ બધા દેખાય છે એવા નથી, આ એક એક રૂપનો અંબર છે, બધા ડોહા લાગતા હોય પણ એ તો રૂપ રૂપનો અંબર છે, પણ મહારાજે મોક્ષ માર્ગે ચડવા માટે આ બધું તંત્ર ઊભું કર્યું છે। તો આપણે આવી સમજણ કેળવીએ કે આ બધા દિવ્ય છે, અલૌકિક છે, આ લોકના નથી, મનુષ્ય નથી, એ બધી વાત આપણે મનમાં ધારવી, અને જે ના ધારે તો દંડ પણ ભારે છે,
પૂછ્યું નથી. મહારાજે કહ્યું કે અહીંયાને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા કરે. હવે એક એક તો ગિરનાર જેવા છે, હિમાલય જેવા છે. આ એક એક દોષ જો ઈર્ષ્યા નાર જીભ મૂકી નહીં, સાત મનવંતર હવે પસ્તાવું પડ્યું. ગમે આ સાધન ભગવાન રાજી થાય જ નહીં. તેવા કામ ક્રોધ લોભનો પુરાવ્યા કરે છે. આ પુરાવ્યા કરે છે એટલે જેમ સમુદ્ર હોય ને, ઝપટ મોટી મોટી તરંગો આવે એવા તરંગો, કામ ક્રોધ લોભનો પૂર આવ્યા જ કરે છે. ચાલુ ને ચાલુ, એક ગયું, બીજું આવ્યું, ત્રીજું આવ્યું, એટલે ચાલતી રહે. એટલે આ બધામાંથી છૂટવા માટે સીધી એક તો કોઈ મનુષ્ય નથી એવું સમય અરસ પરસ એકબીજાનો મહિમા સમજો આવી રીતે. અને બધાની ચરણ ઈચ્છી, કોઈ દિવસ માન આવે નહીં. એટલે આ બધું મહારાજે વાત કરી છે. હજી સીધે સીધી વાત છે, જો આપણે આમાં ગોઠવી જઈએ, આવી સમજણમાં ગોઠવી જઈએ, એટલે અક્ષરધામ અહીંયા જ અક્ષરધામ છે. આવવા જવાનું રહેતું જ નથી. સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે. કોણ વાત કરે? ભગવાન સર્વોપરી, એમના ઉપર કોઈ નથી. સ્વામિનારાયણ હરિજનોને પરસ્પર અભાવ આવે છે, ચાલું જ હોય છે. 10 માઇલની સ્પીડે ચાલતું જ હોય છે. અભાવ આવ્યા જ કરે. સ્વભાવ ગમે નહીં, એનું બોલ્યું ગમે નહીં, એ મનમાં હોય પણ ઉપરથી દેખાડો ના કરે. મનમાં તો આવું છે, ડફોડો છે, બળે દિયો છે, એવું દેખાય. તો હરિજનોને પરસ્પર અભાવ આવે છે એનું કારણ બતાવે છે. વાય કેમ આવે છે અભાવ? આ દિવ્ય સમાજ છે અને એમાં પરસ્પર અભાવ કેમ આવે છે? મારાને એ પ્રશ્ન છે. હરિજનોને પરસ્પર અભાવ આવે છે તેનું કારણ લૌકિક ભાવ છે. બધાને જેમ XYZ બહારના લોકોને જુએ છે એમ આ લોકોને જુએ એટલો ભાવ આવે છે. મૂળ કારણ છે. આ બધા દિવ્ય છે એટલે એ આપણે મટી જાય, ખસી જાય તો ભાવ આવે છે. માયિક ભાવ કારણ લૌકિક ભાવ. લોકમાં જે આપણે ગણીએ છીએ રમેશ ને આ ને તેને, એવો જ ભાવ અહીંયા પરઠાય છે એટલો ભાવ આવે છે. જો દીવ ભાવ રાખે તો ક્લેશ આવતો નથી. એ મહારાજનો સિદ્ધાંત છે. દીવ ભાવ બરાબર, એકબીજાને દિવ્ય જોવા, એકબીજાને દાસ ભાવે માથે ચરણ લેવાની ઈચ્છા રાખી. ભલે લેતા નથી આપણે, તો મહા ગડબડ થાય. અને આ કોરોનામાં તો વખત મહા ગડબડ થાય. પણ મનમાં ઈચ્છા રાખી કે આ ભક્તનો આ ચરણ મારે માથે લેવી છે, આનું ચરણ માથે લેવી છે, એવો ભાવ રાખે. ઇક્વલ ટુ ચરણ લીધા બરાબર છે, એનો વાંધો નહીં. હરિજનોને પરસ્પર અભાવ હોય છે તેનું કારણ લૌકિક ભાવ છે. જો દીવ ભાવ રાખે તો ક્લેશ આવતો નથી. દીવ ભાવ રાખે, બધા દિવ્ય છે,
શ્રીજી મહારાજે કહેલું છે પછી આપણા બાપનું શું થાય છે? મહારાજે કહે એટલે મહારાજને માથે, મહારાજ કહે છે આ બધા દિવ્ય છે, સંતો ભક્તો બધા દિવ્ય છે. આ મર્મની વાત, આ મર્મની વાત, જો મર્મની વાત કેટલી ગૂઢ વાત કહી. આ મર્મની વાત જે કોઈ જાણે, સમજે, વિચારે તે મગ્ન થઈ જાય છે. કેટલી મોટી પદી તે જગ જીતી જાય છે અને આઠે પર તેનો આનંદ માતો નથી. કેટલી અદ્ભુત વાત! આમાં તો બધું આવી ગયું. એને દીવ ભાવ ભલે મનુષ્ય જેવા દેખાય પણ દિવ્ય છે. મહારાજનો સંબંધ થયો, મહારાજનો સંબંધ સત્પુરુષ દ્વારા, શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ સ્વામી મહારાજનો સંબંધ થયો, એ બધા દિવ્ય છે. ભક્તોએ પરસ્પર સુરત ભાવ રાખવો, ઓલા મદદ કરવા જેવી, એને ટાઈમ ન હોય ને આપણે નવરા હોય એને મદદ કરવા જોઈએ. એટલે ટૂંકમાં આપણા જેવો જ ભાવ હોય. વિશેષ જો આપણું નામ લેવાય એટલે કેટલો આનંદ આવે, તો જે આ બીજાનું નામ લેવાય તો એટલો જ આનંદ આવવો જોઈએ. એ નથી આવતો એ, એટલે આપણે પ્રોગ્રેસ થઈ રહ્યો છે પણ તે બરાબર સુરત ભાવ હોય. મહારાજ કે સુરત ભાવ એ મારો પ્રાણ છે. સુરત જે સુરત થયો એ અમારો પ્રાણ થયો. એટલી મોટી વાત છે, ભગવાનનો પ્રાણ. આવા બધા મૂલ્ય ધારણ કરવા, અલૌકિક મૂલ્ય ધારણ કરવા. ભક્તોએ પરસ્પર સુરત ભાવ રાખવો. એક ભક્ત બીજા ભક્ત પ્રત્યે જેટલું સુરત થયો, એક ભક્ત બીજા સાથે જેટલો સુરત થયો તેટલો તે અમારો પ્રાણ થયો, ભગવાનનો પ્રાણ. કેટલી મોટી વાત! શ્રીજી મહારાજનો પ્રાણ કેટલું ગજબની વાત થઈ! તો આ ગુણ કેરવા ખરેખર. સમસુરત ભાવ, એકતા, આ ત્રણ છે. યોગીઓ પણ વર્ષોથી આ વાત કરતા હોય અને અત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ એ જ વાત કરે છે અને શ્રીજી મહારાજ પણ એ જ વાત કરી છે. સમસુરત ભાવ, સમસુરત ભાવ, હા, દયા મર્યાદા રાખે તો ભગવાન એમને એને હૃદયમાં બિરાજે છે. એટલી વાત કહી. સમ સુરત ભાવ દયા મર્યાદા જે રાખે તેને ભગવાન વશ થાય છે. એટલે આ મૂલ્યો કેરવા પ્રયત્ન કરે. અત્યારે છે નહીં પણ કેરવા. અને માન ઈર્ષ્યા એ કાઢી જ નાખા, જોઈએ જ નહીં. અને આ ગુણ ધારણ કરવા તે મારો પ્રાણ. સુરત ભાવ, સુરતપણું અમારો પ્રાણ છે. બહુ મોટી વાત છે, ગજબની વાત કહેવાય. તો આપણે આ રાખું.